નમસ્તે વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં? આજના વિડિયો લેક્ચરમાં આપસૌનું સ્વાગત છે. આજના વિડિયોમાં આપણે ધોરણ 7 વિષય વિજ્ઞાન પાઠ 1 વનસ્પતિમાં પોષણ વિશે અભ્યાસ કરીશું. કે કોઈ પણ વનસ્પતિ છે એ કઈ રીતે પોષણ મેળવે છે તેના વિશે આપણે આ પાઠમાં અભ્યાસ કરીશું. તો જોઈએ કે બધા સજીવો શું કરે છે, ખોરાક લે છે. કે કોઈ પણ સજીવ છે એ દરેક સજીવ છે એ દરેક ખોરાક લે જ છે. કારણ કે દરેક સજીવને જીવવા માટે ખોરાકની જરૂર પડે છે. જો તે પૂરતા પ્રમાણમાં ખોરાક નહીં લે તો એ જીવી શકતો નથી. એટલે કે બધા સજીવોને શેની જરૂર હોય છે, ખોરાકની જરૂર હોય છે. એટલે કે દરેક સજીવ છે એ ખોરાક લે છે અને તેનો ઉપયોગ શક્તિ મેળવવા માટે, વૃદ્ધિ કરવા અને નાશ પામેલા ભાગોની સુધારવા માટે તે કરે છે. કે દરેક સજીવ છે એ દરેક સજીવ ખોરાક લે છે અને આ જે ખોરાક લે છે એનો ઉપયોગ તે કઈ જગ્યાએ કરે છે? તો તેનો ઉપયોગ છે શક્તિ મેળવવા માટે, વૃદ્ધિ કરવા માટે અને નાશ પામેલા જે ભાગો હોય છે શરીરના એ નાશ પામેલા ભાગોની સુધારણા માટે એનો ઉપયોગ કરે છે. કે જે ખોરાક લીધેલો હોય ખોરાક પ્રત્યે કઈ જગ્યાએ? તો શક્તિ મેળવવા માટે, વૃદ્ધિ કરવા માટે અને નાશ પામેલા જે ભાગો છે એ ભાગોને સુધારણા કરવા માટે એ ખોરાકનો તે ઉપયોગ કરે છે. ત્યારબાદ પોષણ પણ એક હોય. તો પોષણ એટલે કે સજીવો દ્વારા ખોરાક ગ્રહણ કરવાની અને શરીર દ્વારા તેનો ઉપયોગ કરવાની જે પ્રક્રિયા છે એ પ્રક્રિયાને શું કહેવામાં આવે છે? પોષણ કહેવામાં આવે છે. એટલે કે પોષણની વ્યાખ્યા આપી હોય તો આ રીતે આપી હતી કે સજીવો દ્વારા ખોરાક ગ્રહણ કરવાનું. કે કોઈ પણ સજીવ છે એ સજીવ દ્વારા ખોરાક ગ્રહણ કરવાનું અને તેનો શરીર દ્વારા ઉપયોગમાં લેવાની પ્રક્રિયાને શું કહેવામાં આવે છે? પોષણ કહેવામાં આવે છે. એટલે કે સજીવો દ્વારા ખોરાક ગ્રહણ કરવાની અને શરીર દ્વારા તેનો ઉપયોગ કરવાની પ્રક્રિયા એટલે શું થશે? પોષણ. પોષણના મુખ્ય કેટલા પ્રકાર છે? તો બે. પોષણના મુખ્ય બે પ્રકાર છે. પહેલો આવશે સ્વાવલંબી પોષણ અને બીજો આવશે પરાવલંબી પોષણ. એટલે કે પોષણના મુખ્ય કેટલા પ્રકાર છે? તો આવશે બે. એમસીક્યુમાં પૂછી શકે અથવા તો એક માર્કના પ્રશ્નમાં પૂછે કે પોષણના કુલ કેટલા પ્રકાર છે અને કયા કયા. તો પોષણના મુખ્ય બે પ્રકાર છે અને પહેલો પ્રકાર એટલે આવશે સ્વાવલંબી પોષણ અને બીજો પ્રકાર એટલે આવશે પરાવલંબી પોષણ. તો સ્વાવલંબી પોષણ કોને કહેવાય અને પરાવલંબી પોષણ કોને કહેવાય? તો સ્વાવલંબી પોષણ એટલે કે સજીવો દ્વારા સરળ પદાર્થોમાંથી પોતાનો ખોરાક જાતે બનાવે છે ત્યારે તેને શું કહેવામાં આવે છે? સ્વાવલંબી પોષણ કહે છે. કે સજીવો જ્યારે સરળ પદાર્થોનો પોતાનો ખોરાક બનાવવા માટે ઉપયોગ કરે ત્યારે તેને શું કહેવામાં આવે છે? સ્વાવલંબી પોષણ કહેવામાં આવે છે. જેમ કે વનસ્પતિ છે એ પોતાનો ખોરાક જાતે બનાવે છે એટલે કે સરળ પદાર્થોનો ઉપયોગ કરી અને પોતાનો ખોરાક જાતે બનાવે છે. તો વનસ્પતિ કેવી થશે? લીલી વનસ્પતિ એ સ્વાવલંબી પોષણ છે. એટલે કે જે સજીવો પોતાનો ખોરાક સરળ પદાર્થો મેળવી અને પોતાનો ખોરાક જાતે બનાવે છે ત્યારે તેને શું કહેવામાં આવે છે? સ્વાવલંબી પોષણ કહે છે. એટલે કે લીલી વનસ્પતિ છે એ પ્રકાશ સંશ્લેષણની હાજરીમાં પોતાનો ખોરાક જાતે બનાવે છે. તો લીલી વનસ્પતિ એ કેવી છે? સ્વાવલંબી પોષણ પદ્ધતિ ધરાવે છે. ત્યારબાદ પરાવલંબી પોષણ કોને કહેવાય? કે પ્રાણીઓ અને બીજા સજીવો પોતાનો ખોરાક વનસ્પતિ પાસેથી મેળવે છે. કે પ્રાણીઓ અને બીજા ઘણા બધા સજીવો છે એ પોતાનો ખોરાક જાતે બનાવી શકતા નથી. એ પોતાનો ખોરાક છે એ વનસ્પતિ પાસેથી મેળવે છે તેથી તેને કેવા કહેવામાં આવે છે? પરાવલંબી પોષણ કહેવામાં આવે છે. કે પ્રાણીઓ અને બીજા જે સજીવો છે પોતાનો ખોરાક જાતે બનાવી શકતા નથી. એટલે કે પોતાનો ખોરાક એ વનસ્પતિ પાસેથી મેળવે છે તેથી તેને કેવા કહેવામાં આવે છે? પરાવલંબી પોષણ કહે છે. એટલે કે સ્વાવલંબી પોષણ એટલે કે જે સજીવો સરળ પદાર્થોનો ઉપયોગ કરીને પોતાનો ખોરાક જાતે બનાવે છે ત્યારે તેને શું કહેવામાં આવે છે? સ્વાવલંબી પોષણ કહે છે. અને જ્યારે પરાવલંબી પોષણ કોને કહેવાય? તો પ્રાણીઓ અને બીજા જે સજીવો છે પોતાનો ખોરાક વનસ્પતિ પાસેથી મેળવે છે. તો વનસ્પતિ પાસેથી મેળવે છે તો તેને કેવું કહેવામાં આવે છે? પરાવલંબી પોષણ કહે છે. ત્યારબાદ જોઈએ તો વનસ્પતિના પર્ણોમાં થતી ખોરાક બનવાની પ્રક્રિયાને શું કહે છે? પ્રકાશ સંશ્લેષણ કહે છે. કે વનસ્પતિ છે તો એ વનસ્પતિના પર્ણો એટલે પાંદડામાં જે ખોરાક બનવાની પ્રક્રિયા થાય છે એ પાંદડામાં ખોરાક બનવાની પ્રક્રિયાને શું કહેવામાં આવે છે? પ્રકાશ સંશ્લેષણ કહેવાય છે અથવા તો પ્રકાશ સંશ્લેષણ કહે છે. એટલે કે વનસ્પતિના પર્ણો એટલે કે પાંદડાઓમાં ખોરાક બનવાની પ્રક્રિયાને શું કહે છે? પ્રકાશ સંશ્લેષણ કહે છે. કે વનસ્પતિના જે પાંદડાઓ છે એ પાંદડામાં જે ખોરાક બનવાની પ્રક્રિયા થાય છે એ ખોરાક બનવાની પ્રક્રિયાને શું કહેવામાં આવે છે? પ્રકાશ સંશ્લેષણ કહેવામાં આવે છે. ત્યારબાદ પ્રકાશ સંશ્લેષણ માટે કયા ઘટકો જવાબદાર છે અથવા તો કયા ઘટકોની ખૂબ જ આવશ્યકતા રહેલી છે? તો સૂર્યપ્રકાશ, હરિત દ્રવ્ય, કાર્બન ડાયોક્સાઇડ અને પાણી એ પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયા માટે કેવા છે? ખૂબ જ અગત્યના છે. જો આ ઘટકોમાંથી કોઈ પણ એક ઘટક ન હોય તો પર્ણોમાં પ્રકાશ સંશ્લેષણ એટલે કે ખોરાક બનવાની પ્રક્રિયા થઈ શકતી નથી. એટલે કે પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયા માટે કયા ઘટકો અગત્યના છે આ પૂછી શકે કે
બે માર્કના પ્રશ્નમાં પૂછે કે પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયા માટે કયા ઘટકો અગત્યના છે તો કયા કયા આવશે તો સૂર્યપ્રકાશ હરિત દ્રવ્ય કાર્બન ડાયોક્સાઇડ અને પાણી કે આ બધા ઘટકો કયા છે કે પ્રકાશ સંશ્લેષણની ઘટના માટે ખૂબ જ અગત્યના છે જો આમાંનો એક પણ ઘટક ન હોય તો પ્રકાશ સંશ્લેષણ એટલે કે કણોમાં ખોરાક બનવાની ઘટના થઈ શકતી નથી અથવા ખોરાક બનવાની પ્રક્રિયા થઈ શકશે નહીં એટલે કે સૂર્યપ્રકાશ હરિત દ્રવ્ય કાર્બન ડાયોક્સાઇડ અને પાણી પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયા માટે ખૂબ જ અગત્યના છે ત્યારબાદ વનસ્પતિમાં પોષણના અન્ય પ્રકાર કે વનસ્પતિ છે તો એમાં વાણીઓ કયા પ્રકારો જોવા મળે છે કે જેના દ્વારા તે પોષણ મેળવે છે તો બીજા અન્ય પ્રકારો તો માં જોઈએ તો પહેલો થશે પરોપજીવી પોષણ કે બીજી વનસ્પતિ ઉપર તે આધાર રાખી અને એનામાંથી પોષણમાંથી પોતાનું પોષણ મેળવે તો એવી વનસ્પતિને કેવું કહેવામાં આવે છે પરોપજીવી પોષણ જેમ કે અમરવેલ છે એ અન્ય કોઈ વૃક્ષ હશે એની વૃક્ષની ડાળીઓ અથવા તો શાખા ફટે વિખરાય અને એના પોષણમાંથી પોતાનો ખોરાક મેળવે છે તો એવી વનસ્પતિને શું કહેવામાં આવે છે પરોપજીવી પોષણ કહેવામાં આવે ત્યારબાદ કીટકહારી પોષણ બીજો પ્રકાર આવશે કીટકહારી પોષણ કે પર્ણ જેવો હશે એના પર્ણ કેવા હશે કડક અથવા તો જગ જેવા હોય છે કે જ્યારે કોઈ કીટક છે એ પર્ણમાં પાસે જશે ત્યારે એ શું થશે કળશમાં દાખલ થતા એ કળશનું મુખ બંધ થઈ જશે અને કળશમાં જે આવેલા રેસાઓ હશે એ રેસાઓ શું કરશે કીટકનું પાચન કરી અને એમાંથી પોષણ મેળવે છે તો આ જે પોષણ મેળવવાની પદ્ધતિ છે એને શું કહેવામાં આવે છે કીટકહારી પોષણ તો એનું ઉદાહરણ આપેલું છે કળશપર્ણ છે એ શું છે કીટકહારી પોષણ ધરાવતી વનસ્પતિ છે ત્યારબાદ ત્રીજો પ્રકાર જોઈએ તો મૃતોપજીવી વનસ્પતિ મૃતોપજીવી વનસ્પતિ મૃતોપજીવી પોષણ કોને કહેવામાં કે મરી ગયેલા અથવા તો સડી ગયેલા પદાર્થોમાંથી પોષણ મેળવવાની જે પદ્ધતિ છે એવી પદ્ધતિને શું કહેવામાં આવે છે મૃતોપજીવી પોષણ કે કોઈ સડી ગયેલા અથવા તો મરી ગયેલા જે કાર્બનિક પદાર્થો હશે એ કાર્બનિક પદાર્થમાંથી પોષણ મેળવવાની પદ્ધતિ એટલે શું થશે મૃતોપજીવી પોષણ તો વનસ્પતિના પોષણના અન્ય પ્રકારો આવશે ત્રણ પેલું પરોપજીવી બીજું આવશે કીટકહારી પોષણ અને ત્રીજું આવશે મૃતોપજીવી પોષણ તો ત્રણેય આપણે ઉદાહરણ લઈને જોઈએ તો અમરવેલ એ પરોપજીવી વનસ્પતિ છે કારણ કે અમરવેલ છે એ અન્ય વનસ્પતિની ડાળીઓ અથવા તો શાખાની ફરતે વિખરાય અને એના પોષણમાંથી પોતાનો ખોરાક બનાવે છે એટલે અમરવેલ એ કેવી છે પરોપજીવી વનસ્પતિ છે ત્યારબાદ કળશપર્ણ કળશપર્ણ એટલે કે એનર્જી આ વનસ્પતિના પર્ણ કેવા હોય છે કળશ જેવા અથવા તો જગ જેવા હોય છે જયારે કોઈ કીટક છે અને આ પર્ણ પાસે એટલે કે કળશમાં દાખલ થશે ત્યારે કળશનું મુખ શું થઈ જશે બંધ થઈ જશે બંધ થઈને એમાં જે આવેલા રેસાઓ હશે એ રેસાઓ શું થશે કીટકનું પાચન કરી અને એમાંથી પોષણ મેળવે છે તો આ કળશપર્ણ એક એવી વનસ્પતિ છે કીટકહારી વનસ્પતિ છે ત્યારબાદ જોઈએ તો બિલાડીના ટોપ તથા ફૂગ છે એ મૃતોપજીવી વનસ્પતિ છે કારણ કે મળી ગયેલા કે સડી ગયેલા પદાર્થોમાંથી શું કરે છે પોષણ મેળવે છે તેથી બિલાડીના ટોપ એટલે કે બિલાડીના ટોપ તથા ફૂગ એક એવી છે મૃતોપજીવી વનસ્પતિ છે ત્યારબાદ આગળ જોઈએ તો સહજીવન પણ એક તો સહજીવન એટલે કે કેટલાક સજીવો સાથે જીવે છે કે કેટલાક સજીવો છે એકબીજા સાથે જીવે છે તથા વસવાટ અને પોષક તત્વો માટે સહભાગી બને છે કે કેટલાક સજીવો છે કેવા છે સાથે જીવે છે ઉપરાંત વસવાટ અને પોષક તત્વો માટે શું થાય છે એકબીજા સાથે સહભાગી એટલે કે એકબીજા સાથે ભાગ ભજવે છે એટલે કે સહભાગી બને છે અને આ પ્રકારના સંબંધને શું કહેવામાં આવે છે સહજીવન કહે છે કે કેટલાક સજીવો છે એકબીજા સાથે જીવે છે આ ઉપરાંત તેઓ એકબીજા સાથે વસવાટ અને પોષક તત્વો માટે એકબીજા સાથે શું બને છે સહભાગી એટલે કે એકબીજા સાથે ભાગીદાર બને છે આ પ્રકારનો જે સંબંધ છે એ સંબંધને શું કહેવામાં આવે છે સહજીવન કહેવાય છે અથવા તો આ પ્રકારના સંબંધને સહજીવન કહે છે દાખલા તરીકે જોઈએ તો લાઇકેન અને લીન લાઇકેન એ લીન અને ફૂગનું શું છે સહજીવન છે કે લાઇકેન એક વનસ્પતિ છે તો લાઇકેન એ શું છે લીન અને ફૂગનું એ સહજીવન છે ફૂગ વસવાટ પાણી અને ખનિજ તત્વો લીનને આપે છે કે ફૂગ છે એ શું કરે છે લીનને રહેવા માટે વસવાટ એટલે કે ઉગવા માટે એને જગ્યા આપે છે પાણી અને ખનિજ તત્વો શું કરે છે લીનને તે આપે છે તેના બદલામાં લીન પ્રકાશ સંશ્લેષણ દ્વારા બને છે ખોરાક હશે એ ખોરાક કોને આપે છે ફૂગને આપે છે આમ લીન અને ફૂગ એકબીજામાં ભાગીદારી એટલે કે વસવાટ અને પોષક તત્વો માટે એકબીજા સાથે ભાગીદારી બનાવે છે તેથી તેમના સહજીવનમાં પણ બને ને શું થાય છે લાભ થાય છે કે આપણે જોયું કે લાઇકેન એ લીન અને ફૂગનું શું છે સહજીવન છે ફૂગ વસવાટ પાણી અને ખનિજ તત્વો કોને આપે છે લીનને આપે છે કે ફૂગ છે એ વસવાટ લઈને એને ઉગવા માટે જગ્યા પાણી અને ખનિજ તત્વો કોને પૂરા પાડે છે લીનને આપે છે જ્યારે લીલ છે તેના બદલામાં શું કરે છે એના બદલામાં લીલ છે એ પ્રકાશ સંશ્લેષણ દ્વારા જે બનાવેલ ખોરાક હશે એ કોને પૂરો પાડે છે ફૂગને પૂરો પાડે છે તો પ્રકાશ સંશ્લેષણ દ્વારા જે બનેલો ખોરાક હશે એ ફૂગને આપે છે
सहजीवन में बने शू थे एक बीजा ने लाभ थे। बीजु उदाहरण जो है तो चना वटाणा वाल मग ए कठोर वर्ग वनस्पति नाइट्रोजन वायु द्राव्य स्वरूप फेरवी ना कारण के वातावरण क्या स्वरूप वायु स्वरूप परंतु राइजोबियम बैक्टीरिया शू करे वातावरण नाइट्रोजन नु शोषण करी अने एनु द्राव्य स्वरूप में शू करे छे रूपांतर करे छे એટલે द्राव्य स्वरूप में शू करे छे फेरवी सके छे। आम ये कठोर वर्ग की वनस्पति ने नाइट्रोजन नो पुरवठो पूरो पाड़े के राइजोबियम बैक्टीरिया छे ये कठोर वर्ग की वनस्पति हशे कठोर वर्ग की वनस्पति ने जे जरूरी नाइट्रोजन द्राव्य स्वरूप में मळवो छे ए नाइट्रोजन नो पुरवठो शू करे छे पूरो पाड़े छे। एना बदला में कठोर वर्ग की वनस्पति छे कठोर वर्ग की वनस्पति राइजोबियम बैक्टीरिया ने शू करे छे खोराक અને વસવાટ આપે છે કે વનસ્પતિ છે કઠોર વર્ગની જે વનસ્પતિ એ રાઇઝોબિયમ બેક્ટેરિયાને શું બદલામાં મદદરૂપ થાય છે તો એને ઉગવા માટે અને વસવાટ આપે છે અને ખોરાક બને આપે છે કે રાઇઝોબિયમ બેક્ટેરિયા છે એ વાતાવરણમાં જે નાઇટ્રોજન છે એ વાયુ સ્વરૂપમાં હોય છે એને શું કરે છે એનું શોષણ કરી અને એને દ્રાવ્ય સ્વરૂપમાં નાઇટ્રોજનનું રૂપાંતર કરે છે અને આ જીવ શું વનસ્પતિને માટે જે નાઇટ્રોજનનું દ્રાવ્ય સ્વરૂપમાં જથ્થો હશે એ જથ્થો પણ પૂરો પાડે છે તો રાઇઝોબિયમ બેક્ટેરિયા એને પૂરો પાડે છે। જ્યારે વનસ્પતિ છે કઠોર વર્ગની વનસ્પતિ રાઇઝોબિયમ બેક્ટેરિયાને શું કરે છે ખોરાક અને વસવાટ આપે છે કે રાઇઝોબિયમ બેક્ટેરિયાને વગેરે અથવા તો કઠોર વર્ગની જે વનસ્પતિ હશે એને શું મદદરૂપ થાય છે તો ખોરાક અને વસવાટ માટે મદદરૂપ થાય છે તો ખોરાક અને વસવાટ આપે છે। આમ કઠોર વર્ગની વનસ્પતિ અને રાઇઝોબિયમ બેક્ટેરિયા વચ્ચે પણ સહજીવન સંબંધ કહેવાય છે કે અહીં આપણે એમ કહી શકીએ કે રાઇઝોબિયમ બેક્ટેરિયા અને કઠોર વર્ગની વનસ્પતિ છે એ બંને વચ્ચે પણ શું જોવા મળે છે આપણે સહજીવન સંબંધ જોવા મળે છે કારણ કે જે રાઇઝોબિયમ બેક્ટેરિયા આવેલા હોય છે કઠોર વર્ગ જે કઠોર વર્ગની વનસ્પતિ હોય એના મૂળમાં રાઇઝોબિયમ બેક્ટેરિયા આવેલા હોય છે રાઇઝોબિયમ બેક્ટેરિયા જે વાતાવરણમાં નાઇટ્રોજન વાયુ સ્વરૂપમાં હોય એનું શોષણ કરી અને શું કરશે એ નાઇટ્રોજન નું દ્રાવ્ય સ્વરૂપમાં રૂપાંતર એટલે કે એનું ફેરવે છે। હવે એ દ્રાવ્ય સ્વરૂપમાં નાઇટ્રોજન છે એ પણ તો કઠોર વર્ગની વનસ્પતિને એનો જથ્થો શું કરે છે પૂરો પાડે છે એટલે કે જથ્થો એને પુરવઠો પૂરો પાડે છે। જ્યારે કઠોર વર્ગની વનસ્પતિ રાઇઝોબિયમ બેક્ટેરિયાને શું મદદરૂપ થાય તો એને વસવાટ અને ખોરાક આપે છે એટલે આ એકબીજાને શું બને છે સહભાગી બને છે એટલે એકબીજાને મદદરૂપ થાય છે। આમ રાઇઝોબિયમ બેક્ટેરિયા અને વનસ્પતિ કઠોર વર્ગની વનસ્પતિ છે એ બંને વચ્ચે આપણને શું જોવા મળે છે સહજીવન સંબંધ જોવા મળે છે। તો આપણે આ ચેપ્ટર વનસ્પતિ પોષણમાં આપણે શીખ્યા કે બધા સજીવો છે ખોરાક લે છે અને તેનો ઉપયોગ તે સેના માટે કરે છે તો શક્તિ મેળવવા માટે વૃદ્ધિ કરવા માટે અને શરીરના ભાગોના સમારકામ કરવા માટે એનો ઉપયોગ કરે છે। પોષણ એટલે કે શું થશે સજીવો દ્વારા ખોરાક ગ્રહણ કરવાની અને શરીર દ્વારા તેનો ઉપયોગ કરવાની જે પ્રક્રિયા છે એને શું કહેવામાં આવે છે પોષણ। પોષણના મુખ્ય કેટલા પ્રકાર છે તો બે પહેલો આવશે સ્વાવલંબી પોષણ બીજો આવશે પરાવલંબી પોષણ। તો સ્વાવલંબી પોષણ એટલે કે જે સજીવો સરળ પદાર્થોનો ઉપયોગ કરે અને પોતાનો ખોરાક જાતે બનાવે છે એવા સજીવોને કહેવામાં આવે છે સ્વાવલંબી પોષણ કહે છે। અને પરાવલંબી પોષણ કોને કહેવાય તો પ્રાણીઓ અને અન્ય સજીવો છે એ પોતાનો ખોરાક વનસ્પતિ પાસેથી મેળવે છે તો એને શું કહેવામાં આવે છે પરાવલંબી પોષણ કહે છે। વનસ્પતિના પર્ણો એટલે કે પાંદડાઓમાં થતી ખોરાક બનવાની પ્રક્રિયાને શું કહેવામાં આવે છે પ્રકાશ સંશ્લેષણ કહે છે। પ્રકાશ સંશ્લેષણની ઘટના માટે કયા ઘટકો અગત્યના છે તો કયા આવશે તો સૂર્યપ્રકાશ પછી આવશે હરિત દ્રવ્ય પછી કાર્બન ડાયોક્સાઇડ અને પાણી છે આ પ્રકાશ સંશ્લેષણની ઘટના માટે ખૂબ જ અગત્યના છે। ત્યારબાદ વનસ્પતિમાં પોષણની અન્ય પ્રકારો જોઈએ તો પહેલો પ્રકાર આવશે પરોપજીવી પોષણ બીજો કીટકહારી પોષણ અને ત્રીજો આવશે મૃતોપજીવી પોષણ। તો અગરવેલ છે પરોપજીવી વનસ્પતિ છે કરસપર્ણ છે કીટકહારી વનસ્પતિ છે બિલાડી ટોપ તથા ફૂગ છે મૃતોપજીવી વનસ્પતિ છે। ત્યારબાદ આપણે જોયું સહજીવન તો સહજીવન પણ એ કહેવાય કે કેટલાક સજીવો સાથે જીવે છે તથા વસવાટ અને ખોરાક એટલે કે પોષક તત્વો માટે શું થશે એકબીજા સાથે સહભાગી બને છે એટલે કે એકબીજા માટે મદદરૂપ થાય છે તો આ પ્રકારના સંબંધને શું કહેવામાં આવે છે સહજીવન કહેવામાં આવે છે। તો એમાં આપણે બે ઉદાહરણ લઈ અને વધારે સમજીએ તો આ ચેપ્ટરમાં આપણે પોષણ વનસ્પતિમાં પોષણ કઈ રીતે મેળવવામાં આવે છે તેના વિશે અભ્યાસ કર્યો। તો દરેક મિત્રને જય હિંદ જય ભારત।